યથાવત જોવા મળી રહ્યો છે. પછી સુરત હોય, સરથાણા હોય કે પછી છોટાઉદેપુરની વાત હોય, આણંદની વાત હોય, બોરસદની વાત હોય, તમામ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માંડવીના તળકેશ્વર પાસે પણ પાણી ભરાયા છે. જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદથી મુલિયાસા ગામ સંપર્ક વિહોણો બન્યું છે. કચ્છમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આણંદના બોરસદમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો. 20 જેટલી સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. વડોદરામાં 8 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી 70 ફૂટને પાર કરી ગઈ. સતત વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. સ્કૂલ કોલેજોમાં રજા, યુનિવર્સિટીએ પણ પરીક્ષા મોકૂફ રાખી છે. ત્યારે ગુજરાતથી લઈને ગોવા અને મુંબઈ દિલ્હી સુધી એલર્ટ જારી કરી દેવાયું છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સહયોગી યજ્ઞ ત્રિવેદી, કે જે ન્યૂઝ રૂમ લાઈવથી વિંડીના માધ્યમથી પ્રયત્ન કરશે કે વરસાદી માહોલ કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે, અત્યારે હાલ કઈ કઈ જગ્યાએ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સાથે સાથે જો વાત કરવામાં આવે, અત્યારે એવી તો કઈ સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે આ વરસાદ સતત વરસી રહ્યો છે? યજ્ઞ જી વિવેક, બિલકુલ. તે એક બાજુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને તે અનુસાર અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાતના અત્યારે તો અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં અત્યારે તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જ્યારે અન્ય એવા વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર અને કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાત હોય, તમામ જગ્યાએ અત્યારે તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર હોય કે પછી વડોદરા હોય, તેમાં પણ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરામાં અત્યારે હાલ સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આણંદના બોરસદમાં પણ 14 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. આપણે અહીંયા વિંડીના માધ્યમથી અત્યારે હાલ તો જોઈશું અત્યારે હાલ તો કેવા પ્રકારનો જે માહોલ છે, અને તેમાં પણ જે આપણે સૌથી પહેલાં અત્યારે હાલ તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ તો વડોદરામાં જે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એટલે કે વડોદરા હોય કે ભરૂચ હોય કે પછી રાજપીપળા હોય, અત્યારે હાલ તો તમામ જગ્યાએ અત્યારે હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે એટલે કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મુખ્યત્વે અત્યારે તો વડોદરામાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે, કે જેના કારણે અત્યારે તો વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સાથે સાથે જ્યારે ભરૂચની વાત કરવામાં આવે કે પછી અમોદની વાત કરવામાં આવે, ત્યાં પણ અત્યારે તો વરસાદી માહોલ અત્યારે તો જે જોવા મળી રહ્યો છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા હોય કે પછી અત્યારે બોડેલી હોય, એટલે કે છોટાઉદેપુરનો જે વિસ્તાર હોય, ત્યાં પણ અત્યારે તો જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક મધ્ય ગુજરાત આ વખતે સૌથી વધારે જે પ્રભાવિત જોવા મળી રહ્યું છે, જેમાં આપણે વડોદરા, રાજપીપળા, બોડેલી જોવા જઈએ કે પછી અત્યારે હાલ ગોધરા હોય કે ખંભાત હોય, તમામ જગ્યાએ અત્યારે તો આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે તમામ જગ્યાએ અત્યારે તો વરસાદની પરિસ્થિતિ તો યથાવત જોવા મળી રહી છે, પણ સૌથી વધારે અસર અત્યારે તો બોડેલી અને વડોદરા એ બંનેમાં અત્યારે તો જે સૌથી વધારે જોવા મળી રહી છે. સાથે આપણે જ્યારે મધ્ય ગુજરાતની સાથે સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે તો જે સુરત છે, વલસાડ છે, અત્યારે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જે રીતે નવસારીમાં પણ અત્યારે હાલ તો જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આપ અહીંયા જે રીતે વિંડીના માધ્યમથી જોઈ શકો છો કે વાપી હોય, વલસાડ હોય, બીલીમોરા, નવસારી અને સુરત, આખ્યાખા દક્ષિણ ગુજરાતનું જે આ પટ જોવા મળી રહ્યો છે, ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીમાં સૌથી વધારે અત્યારે હાલ તો જે વરસાદી માહોલ અત્યારે હાલ તો છે, વરસાદ ખૂબ જ મોટી માત્રામાં ત્યાં અહીંયા પડ્યો છે. અને સાથે અહીંયા જ્યારે વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બીજી બાજુ વલસાડ, વલસાડ મહત્વપૂર્ણ પહેલેથી જ અત્યારે તો જોવા મળી રહ્યું છે કે આ વર્ષે, એટલે કે 2024માં સૌથી પહેલાં વરસાદની જે શરૂઆત ગુજરાતમાં જે થઈ હતી, અને એમ કહેવાય ને કે જે સૌથી પહેલી જે એન્ટ્રી વરસાદની થઈ હતી તે વલસાડથી થઈ હતી, અને વલસાડ બાદ અત્યારે હાલ તો અનેક એવા જિલ્લાઓમાં પણ જોવા મળી હતી. એટલે કે અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો અત્યારે વલસાડ હોય, બીલીમોરા હોય, નવસારી અને સુરત અત્યારે હાલ તો જે એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. વરસાદી જે સિસ્ટમ સક્રિય થવાને કારણે અત્યારે હાલ તો તમામ જગ્યાએ અત્યારે હાલ તો પાણી ભરાવાના દ્રશ્યો પણ અત્યારે હાલ તો સામે આવી રહ્યા છે. સાથે સાથે આપણે અન્ય એવા વિસ્તારની પણ વાત કરવામાં આવે તો અત્યારે જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે હાલ તો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મહત્વની વાત કહેવાય કે અત્યારે હાલ તો જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેમાં પણ મહત્વપૂર્ણ અહીંયા કહી શકાય કે તારાપુર, બોરસદ અને જંબુસર, આપ અહીંયા વિંડીના માધ્યમથી જોઈ શકો છો. ખંભાત, તારાપુર, બોરસદ,
વડોદરા, કરજણ અને જંબુસર એ મહત્વના વિસ્તારમાં અત્યારે હાલ તો જે અત્યારે વરસાદી માહોલ જે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેમાં બોરસદની વાત કરીએ તો 14 ઇંચ જેટલો વરસાદ બોરસદમાં અત્યાર સુધી જે પડ્યો છે, સાથે સાથે વડોદરામાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કરજણની વાત કરવામાં તો કરજણમાં પણ વરસાદી માહોલ છે, એટલે કે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે વલસાડથી જે શરૂઆત થવા પામી હતી ને તે અત્યારે હાલ તો બોરસદ, તારાપુર અને ખંભાત અને વડોદરાના જે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, એટલે કે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. સાથે સાથે જો હું અન્યની વાત કરું તો વિરમગામમાં પણ અત્યારે હાલ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની અત્યારે હાલ તો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, એટલે કે વિરમગામ હોય કે માંડલ હોય ત્યાં પણ અત્યારે હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જો અન્ય એવા વિસ્તારની પણ વાત કરીએ તો અત્યારે જે મધ્ય ગુજરાતની સાથે સાથે અત્યારે હાલ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ક્યાંક એ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. આપણે અહીંયા જોઈ શકો છો કે અમરેલી હોય કે પછી ધારી હોય કે પછી અત્યારે હાલ તો ઉના, વેરાવળ તમામ જગ્યાએ અત્યારે હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પણ અત્યારે હાલ એલર્ટ મોડમાં જોવા જઈએ તો એલર્ટ મોડમાં અત્યારે હાલ માત્ર ને માત્ર મધ્ય ગુજરાત જ જોવા મળી રહ્યું છે. અને સાથે જ્યારે અત્યારે હાલ વિરમગામ પણ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે, એટલે કે કહી શકાય કે આ મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તે અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે હાલ જોવા મળી રહી છે. સાથે સાથે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં અત્યારે હાલ તો જે ભચાઉ છે, રાપર છે એ સહિતના વિસ્તારમાં પણ ક્યાંક વરસાદી સિસ્ટમ જે સક્રિય થયું હોય તેવી એંધાણા જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે અહીંયા પણ વરસાદી માહોલ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે સાથે આપણે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરતા હોઈએ તો દક્ષિણ ગુજરાતમાં હજુ એક વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, જે નવસારી, બીલીમોરા અને વલસાડ તરફ અત્યારે હાલ તો આગળ આવતી હોય તે પ્રમાણેની અસર પણ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. એટલે કે નવસારી, બીલીમોરા, વલસાડ અને સુરત અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં પણ અત્યારે તો વરસાદી માહોલ જે સક્રિય જોવા મળી રહ્યો છે. સાથે સાથે વિવેક એક બહુ મહત્વની વાત એ પણ કહી શકાય કે જ્યારે મધ્ય ગુજરાતની આપણે વાત કરતા હોઈએ તો આજે અમદાવાદમાં બે દિવસ અમદાવાદમાં પણ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, અને તે જ અનુસાર અત્યારે હાલ બે દિવસથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે અત્યારે ઘણી બધી જગ્યાએ જે અત્યારે હાલ તો પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મહત્વની વાત કહેવાય કે અત્યારે હાલ તો મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે સાથે જ્યારે ઉત્તર ગુજરાતમાં અત્યારે એટલો વરસાદી માહોલ નથી જોવા મળ્યો, પણ જ્યારે અન્ય એવા વિસ્તારની વાત કરવામાં આવે તો અન્ય એવા વિસ્તારમાં પણ અત્યારે હાલ તો વરસાદી માહોલ બને તેવા અત્યારે શક્યતાઓ તો વર્તાઈ રહી છે. પણ અત્યારે હાલ જ્યારે ગુજરાતના મોસ્ટલી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને તેની સાથે મધ્ય ગુજરાત તમામ જગ્યાએ અત્યારે હાલ તો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અને તેની સાથે હજુ પણ આગામી સમયમાં જે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તે અનુસાર હજુ પણ વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે. વિવેક, આભારી અજ્ઞ જાણકારી અને અપડેટ આપવા માટે. તો મહત્વની બાબત એ છે કે સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એમાંય સુરતની વાત હોય એટલે